ભારતના બંદરો જહાજ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આગામી બીજી થી ચોથી માર્ચ દરમિયાન યોજાઈ રહેલી મેરીટાઈમ ઇન્ડિયા સમિટ બે હજાર એકવીસ પહેલા પશ્ચિમ કિનારાના મહાબંદર અને દેશમાં બાર વર્ષથી અવ્વલ અવલ પોર્ટ ટ્રસ્ટે રોકાણકારોને આકર્ષવા લીધેલી જહેમતને પગલે કુલ સત્તોતેર હજાર કરોડનું રોકાણ ખેંચી લાવવા તૈયારી થઈ ગઈ છે આ આંકડો હજી પણ વધી શકે તેમ છે આ પૈકી ડીપીટી ભવન ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સાત હજાર છસો અડસઠ કરોડના દસ એમઓયુ ઉપર સહી સિક્કા કરાયા હતા આ કાર્યક્રમને કચ્છ ગુજરાત માટે ઐતિહાસિક ગણાવતા ડીપીટી અધ્યક્ષ સંજય કે મહેતાએ જણાવ્યું હતું કે દીનદયાળ કંડલા મહાબંદરના વિકાસની ભારે ઉજ્જવળ તક ઉભી થઈ છે ગાંધીધામ સંકુલની સાથે સાથે સમગ્ર કચ્છનો નો જબરો વિકાસ થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેરીટાઇમ સમિટનું ઉદ્ઘાટન ઉદઘાટન થવાનું છે આ સમિટમાં વિશ્વના વીસ દેશો સહભાગી થવાના છે એવી જ રીતે ભારતના દસ સહભાગી રાજ્યો જોડાશે જેમાં ગુજરાત પણ એક છે વિશ્વ આખાની નજર આ સમિટ ઉપર રહેશે ભારતના દરિયા ક્ષેત્રના વિકાસની યોજના શું છે તે સૌ કોઈ જાણી શકશે ક્ષેત્રે રોકાણકારોને આકર્ષવા આ સમિટ સાથે ઓનલાઈન માધ્યમથી જોડાવા ડીપીટી અધ્યક્ષે દેશના ઉદ્યોગપતિઓ રોકાણકારોને અનુરોધ કર્યો હતો આ કાર્યક્રમમાં તેમના હસ્તે ડીપીટી દ્વારા રોકાણકારોને આકર્ષવા તૈયાર કરાયેલા બ્રોશરનું અનાવરણ પણ કરાયું હતું સાત હજાર છસો અણસઠ કરોડના દસ એમઓયુ ઉપર હસ્તાક્ષર કરાયા હતા જેમાં બંદરની સાત નંબરની જેટી ખાતે એલપીજી લોડિંગ અનલોડિંગ તથા બંકર વ્યવસ્થા રૂપિયા એકસો ત્રીસ કરોડ જેટી નંબર છ કેપ્ટિવ બાર્જ લોડિંગ અને એલપીજી લોડિંગ અનલોડિંગ સુવિધા પચાસ કરોડ ઇફકો બાર્જ લોડિંગ જેટી રૂપિયા દસ કરોડ ઇમામી એગ્રોટેક દ્વારા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી ખાતે ખાદ્યતેલ રિફાઇનરી રૂપિયા પાંચસો કરોડ કંડલા ગોરખપુર એલપીજી પાઇપલાઇન માટે આઈએચબી લિમિટેડ સાથે ચાર હજાર એકસો પચાસ કરોડ કાર્યોજેનિક એલપીજી સ્ટોરેજ માટે એજીસ લોજિસ્ટિક સાથે પાંચસો પચાસ કરોડ જ્યારે આ જ કાર્ય માટે આઈએમસી સાથે સાતસો કરોડ ફર્નિચર પાર્ક સ્થાપવા કંડલા ટિમ્બર એસોસિએશન સાથે ચારસો કરોડના કરારોનો સમાવેશ થાય છે ચેરમેને માહિતી આપતા જણાવ્યું હતું કે શિપિંગ મંત્રાલય દ્વારા બે હજાર ત્રીસ વિઝન દસ્તાવેજ બનાવાયો છે જેમાં દેશના ત્રણ એવા પોર્ટને તેમાં સામેલ કરાયા છે જેમને મેગા પોર્ટ બનાવવા આગળ ધપાવાશે તેમાં ડીપીટી પણ સામેલ છે વાણીનાર ખાતે કોસ્ટગાર્ડ માટે જેટી નિર્માણ મુદ્દે ચેરમેને જણાવ્યું હતું કે કોસ્ટગાર્ડ અને નેવી દ્વારા જેટીની માંગ કરાતી રહી હતી પરંતુ એક જ ઉપલબ્ધતા ના હોવાને કારણે તે દિશામાં કામ થતું ન હતું પાંચેક વર્ષથી લંબિત આ નિર્ણય હવે લેવાયો છે અને વાડીનાર ખાતે કોસ્ટગાર્ડ માટે જેટી નિર્માણ કરાશે મંત્રાલયના વિઝન બે હજાર પચીસ અંતર્ગત દેશમાં ત્રણ મહાબંદરોનો મેગા પોર્ટ તરીકે વિકસાવવાનો નિર્ધાર કરાયો છે તેમાં દદયાળ પોર્ટ પણ સામેલ છે તુણા ટેકરા નજીક સેટેલાઇટ પોર્ટ ખણું કરતા મલ્ટીપર્પઝ કાર્ગો ટર્મિનલ તથા કન્ટેનર યોજના યોજના હાથ ઉપર છે ડીપીટી મંજૂર કરાઈ હોવાની માહિતી ચેરમેને કચ્છના અર્થતંત્ર ને ઉર્ધ્વ ગતિ એ લઈ જનારું અને ડીપીટી માટે મહત્વપૂર્ણ કરારો ગણાવ્યા હતા આગામી બે થી ચોથી માર્ચ એમ ત્રણ દિવસ ડીપીટી કંડલા ખાતે શિપિંગ મંત્રાલય દ્વારા મહત્વાકાંક્ષી મેરીટાઇમ ઇન્ડિયા સમિટ બે હજાર એકવીસનું આયોજન થનાર છે ત્યારે તે પૂર્વે ડીપીટીના નેતૃત્વ હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં ચીફ ઇજનેર મરૂંગદાસ રવિન્દ્ર રેડ્ડી કૃપાનંદ સ્વામી સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ જેની સાથે એમઓયુ થયા તે સંગઠન અને કંપનીઓના પ્રતિનિધિઓ નવનીત ગજ્જર સદાનંદ મિશ્રા સહિતના ઉપસ્થિત રહ્યા હતા